ખારેક કઈ રીતે આપણને ઉપયોગી સાબિત થાય છે, ફાયદાકારક છે, સાથે જ કેટલા પ્રમાણમાં કચ્છથી વિદેશોમાં ક્યાં ક્યાં ખારેક પહોંચે છે તે વિશે વિગતે વાત કરીશું. નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે ડોટ કોમ માં હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, શાકાહારીઓ માટે અમૃત ગણાતી એવી ખારેક સમગ્ર દેશમાં તો વખણાય જ છે અને સમગ્ર દેશમાં તેની માંગ પણ છે, પરંતુ વિદેશમાં પણ હવે કચ્છની ખારેકની માંગ વધી છે. કચ્છથી મોટા પ્રમાણમાં વિદેશમાં પણ ખારેકની એક્સપોર્ટ કરવામાં આવે છે. ખારેક કઈ રીતે આપણને ઉપયોગી સાબિત થાય છે, ફાયદાકારક છે, સાથે જ કેટલા પ્રમાણમાં કચ્છથી વિદેશોમાં ક્યાં ક્યાં ખારેક પહોંચે છે તે વિશે વિગતે વાત કરીશું. કચ્છના મીઠા મેવા તરીકે ગણાતી ખારેકની સિઝન શરૂ થઈ ગઈ છે. ખેડૂતો દ્વારા હાલ ખારેક માર્કેટમાં પહોંચાડવાની તૈયારી કરાઈ રહી છે. આગામી 2-4 દિવસમાં પીળી અને લાલ ખારેક બજારમાં જોવા મળશે. આ કચ્છના મીઠા મેવાની માંગમાં દર વર્ષે વધારો થાય છે અને વિદેશોમાં પણ તેની ખૂબ માંગ રહે છે. કચ્છથી દર વર્ષે મોટા પ્રમાણમાં ખારેક એક્સપોર્ટ કરાય છે. કચ્છનું મુદ્રા ખારેકનું હબ ગણાય છે. તે ઉપરાંત ભુજ, અંજાર, ભચાઉ તાલુકામાં પણ મોટા પ્રમાણમાં ખારેકનું ઉત્પાદન થાય છે. ક્ષારયુક્ત જમીનમાં વધુ મીઠાશ અને સારી ક્વોલિટીના ખારેકનો પાક આવે છે. ભુજ તાલુકાના રેલડીના ખેડૂત હરેશ થક્કરા બાબતે જણાવે છે કે ચોમાસામાં આવતી ખારેક શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ખજૂર પણ ખારેકમાંથી બને છે, પણ તેમાં પ્રોસેસ થતી હોય છે. ખારેકના અનેક ફાયદાઓ છે. ખારેકમાં મિનરલ્સ ભરપૂર હોય છે. શાકાહારી ખોરાકમાં ભાગ્યે જ મળે તેવું આયર્ન ખારેકમાં સારી એવી માત્રામાં હોય છે. જે વ્યક્તિને ખૂબ થાક લાગતો હોય, શારીરિક અને માનસિક કામ વધુ રહેતા હોય, તેમણે ખારેક ખાવું જોઈએ. આયર્ન સિવાય ખારેકમાંથી ઝીંક, ફોસ્ફરસ, કોપર, સેલેનિયમ, પોટેશિયમ પણ ભરપૂર પ્રમાણમાં મળે છે. ચોમાસામાં થતા શરદી ઉધરસથી બચવા માટે પણ ખારેક બેસ્ટ છે. જૂના જમાનામાં ખેડૂતો ખારેકના પાક પરથી ચોમાસું કેવું રહેશે તેનો અંદાજ લગાવતા હતા. રેલડીના હરેશ થક્કર જણાવે છે કે તેમના વડીલો કહેતા ખારેકના પાક પ્રમાણે ચોમાસું નક્કી થાય છે. ખારેકના પાક પ્રમાણે વરસાદ કેટલો પડશે તે નક્કી કરી ચોમાસું પાકની વાવણી કરતા હતા. હરેશભાઈના કહ્યા પ્રમાણે હાલ કચ્છમાં 70% જેટલું ખારેકનું ઉત્પાદન છે, એટલે કે આ વર્ષે ચોમાસામાં વરસાદ પણ 70% ની આસપાસ રહેશે તેવું તેમનું માનવું છે. આમ